गुड मॉर्निंग विद्यार्थी मित्रों, तमने ईश्वर भाई मेंडल ना प्रयोग विषय खूब सरस बात करी। हवे आपणा वीडियो नी अंदर आगळ जईए तो तेमा लीड मिस छे सेक्स डिटरमिनेशन। आपणे आगला वीडियो मां पण तमे जोशो के मारा वीडियो नी अंदर आपणे रंगसूत्र विषय वात करेली अने आनुवंशिकता विषय वात करेली के आनुवंशिक लक्षणो केम प्रदर्शित करे छे ई बाबत नी अंदर आपणे आगळ जईए। तेमां लीड मिस छे એટલે કે તમે જોશો કે જ્યારે બાળક જન્મે છે અથવા તો કોઈ સજીવ જન્મે છે તો ત્યારે તમે જોશો કે એનું લિંગ નિશ્ચય કેવી થાય છે, એટલે કે મેલ અને ફિમેલ માં કેવી રીતે એ નક્કી થતું હોય છે। કારણ કે આપણે જાણીએ છીએ કે પિતૃ પેઢી તરફથી તો પ્રતિકૃતિ જે મળે છે તો એ તમે જોશો કે એની અંદર સમાન લક્ષણો ધરાવતો તમને જોવા મળે, છતાં પણ તમે જોશો કે લિંગી પ્રજનનમાં ભાગ લેનારા બંને એકલ સજીવો કોઈને કોઈ બાબતમાં એકબીજાથી ભિન્ન હોય છે। આપણે જાણીએ છીએ કે મનુષ્ય છે બરાબર છે, પણ એની અંદર મેલ અને ફિમેલ એ બંને ભિન્ન જાતિ છે એમ કહી શકાય, અને તેને કારણે તમે જોશો કે એ ભિન્ન ભિન્ન રીતે તમે જોશો કે પ્રજનનમાં ભાગ લેતા હોય છે અને એને કારણે જે અતિ ભિન્ન હોય છે। નવજાત શિશુનું લિંગ કેવી રીતે નક્કી થાય છે, લિંગ ધેટ મીન્સ કે સેક્સ કે જે એ મેલ અને ફિમેલ આપણે જાતિ કેવી રીતે નક્કી થાય છે તેની અંદર આપણે આ ચર્ચા કરવાની છે। ભિન્ન ભિન્ન જાતિઓ તેના માટે ભિન્ન ભિન્ન રીત અપનાવતી હોય છે। ભિન્ન ભિન્ન જાતિઓ એટલે સજીવની આપણે વાત કરીએ તો તેમાં પ્રાણીની વાત કરીએ તો એની રીતે પોતાની જાતિ નક્કી કરતું હોય છે। એઝ પર એક્ઝામ્પલની આપણે વાત કરીશું તો કેટલાક પૂર્ણતઃ પર્યાવરણ પર આધારિત હોય છે, અમુક સજીવોમાં તમે જોઈએ પર્યાવરણ ઉપર આધારિત છે, દેટ મીન્સ કે તાપમાન ઉપર ડિપેન્ડ કરે છે। સ્નેલનું ઉદાહરણ તમને આપેલું છે કે તાપમાનને કારણે તમે જોશો કે એ પોતાનો જે મેલ કે ફિમેલ જે જાતિ છે એ પણ ચેન્જ કરના છે। ગરોળીની અંદર પણ એ તમે જોશો કે એ જાતિ તાપમાન ઉપર આધારિત હોય તો એને કારણે તમે જોશો કે એ પોતાની જાતિ બદલી કરે છે। એકચ્યુઅલી જ્યારે એનું ફલનની ક્રિયા થઈ હોય ત્યારે એની જે જાતિ છે ધારો કે ફિમેલ છે તો એ તાપમાન વધવાને કારણે એ મેલમાં પણ રૂપાંતર પામી જાય ગરોળી, તો એવી રીતે સ્નેહ પણ તમે જોશો કે અહીંયા તાપમાન ઉપર આધારિત છે। પણ મનુષ્યની અંદર એક આ પ્રકારની પ્રક્રિયા થતી એના પરથી સોરી આપણે એના પરથી એમ કહી શકાય કે આ જે આનુવંશિક નથી, કયા આધારે સ્નેહ અને ગરોળીનું ઉદાહરણ મેં તમને આપ્યું એના પરથી આપણે એમ કહી શકાય કે એ આનુવંશિક નથી, પણ મનુષ્યની અંદર એ આનુવંશિક છે એ ચોક્કસ એનું યાદ રાખવાનું છે। તો એ તમે જોશો કે માનવમાં લિંગ વિશે આનુવંશિકતા ઉપર આધાર રાખે છે આપણે એમ કહી શકાય, તો એનો અર્થ એમ છે કે માનવમાં બધા જ રંગસૂત્રો સંપૂર્ણ રીતે યુગમાં હોતા નથી। માનવની અંદર તમે જોશો કે બધા જ રંગસૂત્ર 23 જોડ રંગસૂત્ર છે, એમાંથી 22 જોડ જે છે દૈહિક રંગસૂત્ર છે, મેં તમને અગાઉના વિડીયોમાં પણ વાત કરી હતી, બીજું જે 23મું રંગસૂત્ર છે એ લિંગી રંગસૂત્ર તરીકે ઓળખાય છે કારણ કે એ લિંગ નિશ્ચય કરે છે જે એને મહત્વનો ભાગ ભજવે છે આપણે પછી જોશું, પણ અત્યારે 22 રંગસૂત્રની આપણે વાત કરી તો તેમાં તમે જોઈએ કે સંપૂર્ણપણે યુગમાં હોતા નથી। માનવમાં મોટાભાગના રંગસૂત્ર માતા અને પિતાના રંગસૂત્રના પ્રતિકૃતિ સ્વરૂપે હોય છે અને તેની સંખ્યા તમે જોશો કે 22 જોડ છે આપણે એમ કહી શકાય, તો એ સંખ્યા તમે જોશો કે એની 22 જોડ છે અને તમને અગાઉ વાત કરેલી તે પ્રમાણે તમે જોશો કે આ એક રંગસૂત્રનું મેં ઉદાહરણ તમને આપેલું છે, તો આ તમે જોશો કે એક પ્રતિકૃતિ સમાન તમને જોવા મળે છે એની અંદર, અને એ તમે જોશો કે આ રીતે રંગસૂત્ર એક સરખા જ દેખાતા હોય છે, તમે જોશો તો આ બંને તમને એકબીજાને સરખા જ દેખાતા તમને એની અંદર જોવા મળે છે એમ કહી શકાય, પરંતુ યુગમાં જે છે એ તમે જોશો કે લિંગી રંગસૂત્ર કહે છે તે હંમેશા સંપૂર્ણ યુગમાં હોતું નથી, એ તમે જોશો કે એ સંપૂર્ણપણે યુગમાં હોતું નથી કેમ, કારણ કે અહીંયા નર અને માદાની વાત આવે છે, તો નર અને માદાની વાત કરીશું તો તમે જોશો કે આ જે એક્સ વાય જે જન્યુઓ છે એટલે કે તમે જોશો કે આ મેલ છે અને આ ફિમેલ છે, તો તમે જોશો કે અહીંયા જન્યુઓમાં જે ભાગ રહે છે માદા જન્યુ અને નર જન્યુ, તો તમે જોયું કે આ નર જન્યુ છે તો તેમાં બંને તમે જોશો કે એક્સ અને વાય એ બંને રંગસૂત્ર તમે જોશો કે એની અંદર તમને વાય રંગસૂત્ર એ નાનું હોય છે જ્યારે આ મોટું હોય છે, આમાં બંને વાત તમને સમાન છે, એકનું એક્સ લખેલું છે મેં તમને સમજ્યું, આમાં માદાની અંદર જે રંગસૂત્ર છે એ બંને સરખા જ હોય અને એ બંને એક્સ એક્સ જ હોય છે એટલું યાદ રાખવાનું છે, પરંતુ જ્યારે પ્રજનનની ક્રિયા થાય છે
ત્યારે જો તમે જોશો કે નર જન્યુમાંથી જો x અહીંયા આવે અને માતા જન્યુ તો બંને વખત x જ આવે છે એટલે કે તમે જો કે અહીંયાથી x આવશે તો એ xx જો બંને ભેગા થશે તો એ તમે જો કે માતા જન્મ લે છે અને જો આ જે નાનો જે આપણે મેં તમને વાત કરી એ ભાઈ રંગસૂત્ર છે એ પુરુષની અંદર રહેલો અને માતા પર મેં તમને અત્યારે પણ વાત કરી હતી પ્રમાણે બંને વખત x જ આપે છે કે એનો કોઈ ગુણ નહીં છે ને બંને સમાન જ છે કે તમે જો કે એ જો x આવશે અને અહીંયાથી y જશે તો એ તમે જોશો કે નર માં જન્મ લે છે એટલે કે જે ભારત જે જન્મે છે એ તમે જો કે નર જન્મે છે આપણે એમ કહી શકાય તો આ રીતે તમે જો કે માનવની અંદર તમે જો કે જ્યારે ફલનની ક્રિયા થતી હોય ત્યારે તેવીસમું રંગસૂત્ર એ લિંગી રંગસૂત્ર છે એ બહુ મહત્વનો ભાગ ભજવે છે અહીંયા એક્સ અને વાય માના તરફથી તો બંને એક્સ એક્સ જ છે એમાં કોઈ બહુ એ છે નથી પણ નર તરફથી એક્સ અને વાય છે એમાંથી એક્સ ભાગ લેશે એક્સ એક્સ ભેગા થશે તો માદા અને વાય અને એક્સ ભેગા થશે તો તમે જો કે નર બાળક જન્મે છે એમ કહી શકાય તો આ તેવીસમું નક્ષત્ર એ તમે જો કે લિંગ નિશ્ચયન કરે છે એટલે આ લિંગ નિશ્ચયનો પ્રશ્ન પરીક્ષાની અંદર ત્રણ માર્કની અંદર પૂછાય છે સહેલો છે તમે યાદ રહી જાય એવો છે અને સરળતાથી સમજાવી શકો એ પ્રમાણેનો છે તો એના દ્વારા તમે જો કે લિંગ નિશ્ચયન થાય છે એટલે સેક્સ ડિટર્મિનેશન ડિટર્મિનેશન થાય છે આપણે એમ કહી શકાય કે નવું જન્મ નવજાત બાળક જે છે એ મેલ કે ફિમેલ જન્મશે એનો આધાર મુખ્યતઃ તમે જોશો કે મેલ ઉપર આધાર રાખે છે કારણ કે એ ભાઈ આપશે તો પુરુષ જન્મશે અને સ્ત્રી તો હંમેશા તમે જોશો કે એક્સ જ આવે છે એટલે એને તો કંઈ બહુ પ્રશ્ન નથી પણ અહીંયા તમે જોયું કે બાળક મેલ કે ફિમેલ જન્મશે તો એ ખાસ કરીને પુરુષ ઉપર આધાર રાખે છે છતાં પણ તમે જુઓ કે આજે સમાજની અંદર જ્યારે એક કોઈ સ્ત્રી છોકરીને જન્મ આપ્યા કરે છે ત્યારે તમે જોયું કે ઘરના લોકો જે અનપઢ છે ઇલિટરેટ છે અભણ છે તો એ તમે જો કે ઘણી વખત પેલી સ્ત્રીને દોષ દે છે એકચ્યુઅલી સ્ત્રીનો દોષ તો એમાં છે જ નથી દોષ તો પોતાનો પુત્ર છે તેની અંદર છે કારણ કે એ એના માંથી એક્સ અને વાય શું થશે એ એના ઉપર આધાર રાખતો હોય માદા તો હંમેશા તમે જો કે એક્સ જ આપવાનો છે એટલે એનો કોઈ વાંક હોતો નથી છતાં પણ જે સમાજ બનેલો નથી એની અંદર તમે જો કે ઘણી વખત સ્ત્રીને દોષી ફેરવે છે કે ભાઈ આ છોકરી આ સ્ત્રી તો છોકરીને જ જન્મ આપે છે પણ એના માટે સ્ત્રી જવાબદાર નથી પણ પુરુષ જવાબદાર છે મિત્રો આપણે ભણીએ છીએ આપણે સમજીએ છીએ ઇન ફ્યુચર તમે કોઈ બીજા ઉપર દોષ દેશો નહીં આ રીતે અને એ સમજશો એ બહુ મહત્ત્વની બાબત છે એટલે આ એક્સ અને વાય એ બહુ મહત્ત્વનો ભાગ હોય છે એક્સ એક્સ એ પણ બહુ મહત્ત્વનો ભાગ હોય છે કોણ જન્મશે એ તમે જોશો કે જ્યારે ફલનની ક્રિયા થતી હોય એ કુદરત આધાર રાખે છે કુદરત ઉપર અને એને કારણે કુદરતે પણ એ પ્રકારની રચના કરેલી છે કે જ્યારે બાળકો જન્મે છે એમાં 50% તમે જોશો કે એક્સ એક્સ અને 50% એક્સવાયનો જન્મ અને એને કારણે પૃથ્વી ઉપર બાળકોની સંખ્યા જળવાઈ રહી છે એટલે કે મેલ અને ફિમેલની સંખ્યા જળવાઈ રહી છે તો જ એ આગલી પેઢીમાં તમે જોશો કે એ બંને વચ્ચે લગ્ન સંબંધ બનાવી શકે અને નવા સજીવો આગળ જન્મ લઈ શકે ઓકે.